हेलो स्टूडेंट, स्टैंडर्ड 8 में अपने चैप्टर 1 रिविजन करवानो छे, जेनु नाम छे मेरा मा। तो चलो अपने मेड़ो छे, आ पाठ छे, एक चित्र पाठ छे जे आपने छे ध्यान थी जुवानो छे, बराबर। तो के मेड़ा मा छे कई कई वस्तु आपने जोवा मळे छे। तो मेड़ा मा जुओ, चकडोल जोवा मळे छे, पछी अलग अलग दुकानो 3 जोवा मळे छे, पछी फुगावाळो जोवा मळे छे, मदारी छे, पछी एक नट छे जे दोरी पर चाले छे, पछी जकड़ी वाळो छे, बराबर। अने मेळा मां जो बधा प्रकारना छे, नवा नवा कपड़ा पहेरीने छे आवेला माणसो जोवा मळे छे। हवे ए जोईने, चित्रपाठ जोईने तमारे छे प्रश्नोना जवाब आपवाना छे। नीचेना शब्द जूथोमां थी માન્ય શબ્દની નીચે લીટી કરો, તો જે શબ્દ સાચો હોય રાઈટ હોય એના નીચે તમારે છે લાઈન કરવાની છે। તો આમાં શું આવશે? રમકડા, અને આમાં આઈસ્ક્રીમ, પછી ફરકડી, પછી મદારી, પછી લાકડી, બીજામાં મેળો, પછી ચકરડી, ચકડોળ, પછી આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્ય ફરી લખો, જે આ વાક્ય છે એ તમારે છે ફરી લખવાના છે। લઈ જાઓ આજે મેળામાં ચાલતો હું તમને, તેનું વાક્ય છે આપણે વ્યવસ્થિત બનાવવાનું, કે હું ચલો આજે તમને લઈ જાઉં મેળામાં, મેળામાં મજા કરીશું જઈને, તો કે મેળામાં જઈને મજા કરીશું। દુકાનો છે મેળામાં ઘણી, તો કે મેળામાં છે ઘણી બધી દુકાનો છે। ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં, તો કે ચકડોળ છે એ ચક્કર ચક્કર ફરે છે। એક ફુગ્ગા વાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી, એટલે કે એક ફુગ્ગા વાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે, એક ફુગ્ગા વાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે। દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને, તો કે દોરડા પર એક નટ લાકડી લઈને ચાલે છે, દોરડા પર એક નટ લાકડી લઈને ચાલે છે। સાપનો ખેલ બતાવે છે મદારી, તો કે મદારી છે સાપનો ખેલ બતાવે છે। આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો કે કેટલાક લોકો છે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, તો કે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ જોવા મળે છે। રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તો કે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે। ફરી જાઓ, ફરી વાર રિવિઝન કરું છું, ચલો, તો કે ચલો આજે હું તમને લઈ જાઉં મેળામાં, મેળામાં જઈને મજા કરીશું, મેળામાં ઘણી બધી દુકાનો છે, પછી ચકડોળ મેળામાં છે ચકડોળ ચક્કર ચક્કર ફરતી છે, પછી મેળામાં ફુગાવાળો રંગબેરંગી ફુગા વેચે છે, એક નટ દોરડા પર લાકડી લઈને ચાલે છે, પછી મદારી છે સાપનો ખેલ બતાવે છે, પછી કેટલાક લોકો છે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે, પછી મીઠાઈની દુકાનોમાં વિવિધ મીઠાઈઓ છે, કેટલાક બાળકો છે રમકડા ખરીદી રહ્યા છે। હવે નીચેના પ્રશ્નના ઉત્તર આપો, મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો, મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો, તો કે મેળામાં 3 દુકાનો દેખાય છે, સોનુ મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને પ્રણામ રમકડાની દુકાન। મેળામાં 3 દુકાનો દેખાય છે, સોનુ મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને પ્રણામ રમકડાની દુકાન। મેળામાં કેટલીક દુકાનો દેખાય છે તેના નામ કહો, મેળામાં 3 દુકાનો દેખાય છે, સોનુ મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને પ્રણામ રમકડાની દુકાન। દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે, કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે, તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે। મદારી શું વગાડે છે, તો કે મદારી ડૂગ ડૂગી વગાડે છે, મદારી શું વગાડે છે, મદારી ડૂગ ડૂગી વગાડે છે। કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે, 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે, તો કે 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે।
ફરીવાર નીચેના પ્રશ્નના ઉત્તર આપો. મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. તો મેળામાં ત્રણ દુકાનો દેખાય છે. સોનું મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ અને પ્રમાણ રમકડાની દુકાન. દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. મદારી શું વગાડે છે? તો કે મદારી ડૂગ ડૂગી વગાડે છે. મદારી ડૂગ ડૂગી વગાડે છે. કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો કે બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે. કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે? કે બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે. તમને મન પસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખવાના. જે ચિત્ર તમને ગમતું હોય એ ચિત્ર વિશે તમારે 8-10 વાક્ય લખવાના છે. વર્તમાન પત્ર કે સામયિકોમાંથી વાર્તા ચિત્ર મેળવો, તેના પરથી એક વાર્તા લખો. જે આપણે આવે છે ન્યૂઝ પેપર, સન્ડે ઝગમગ છે એવી, તેની પાછળ વાર્તા હોય છે ખબર, ચિત્ર વાર્તા. હવે એ વાર્તા વાંચવાની ને એ વાર્તા છે અહીંયા લખી દેવાની. ઠીક છે.